આપ જો રાજ્ય ઝી 24 કલાક, હું છું મિહિર રાવલ આપની સાથે. સૌથી પહેલા વાત કરીએ વડોદરાની. વડોદરામાં પાણીનો મુદ્દો હજુ સુધી ઉકેલાયો નથી. વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષે હોબાળો કર્યો છે. વડોદરામાં કોંગ્રેસે મહાનગરપાલિકામાં હોબાળો કર્યો છે. વિપક્ષે ચોખ્ખું પાણી આપવાની માંગ કરી છે. રાજ્ય સરકારે પાણીની સમસ્યા માટે અધિકારીઓને દોડાવ્યા છે. તો આપને એ પણ જણાવી દઈએ કે વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી પાણી નથી મળી રહ્યું, ચોખ્ખું પાણી લોકોને પીવાનું નથી મળી રહ્યું. ત્યારે આજે વિપક્ષે હોબાળો કર્યો છે. મેયરની ચેમ્બર પાસે ઘૂસી ગયું હતું વિપક્ષ. સાથે જે સભા મળી હતી જનરલ, તે સભામાં પણ વિપક્ષ ઢોલ નગારા સાથે પહોંચ્યું હતું અને હોબાળો મચાવ્યો હતો. તો સરકારે પાણીની સમસ્યાના નિરાકરણ માટે અધિકારીઓને પણ દોડાવ્યા છે, પરંતુ વડોદરામાં આ અંગેનો કોઈ જ નિર્ણય નથી આવી રહ્યો. કોઈ જ વડોદરામાં હજી સુધી લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. ત્યારે મેયર પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ થયા છે. મેયર જિગીશાબેન શેઠ પર હુમલો થયો હોવાના આક્ષેપ થયા છે. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામે આવી ગયા. વિપક્ષે મેયરનો ઘેરાવ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો, પરંતુ સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થયા. વડોદરા મહાનગરપાલિકામાં આજે આ પ્રકારના દ્રશ્યો સાંજમાં સર્જાયા છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ કોર્પોરેટરો આમને સામે આવી ગયા. મેયર પર હુમલો થયો હોવાના આક્ષેપ થયા છે. તો બીજી તરફ વિપક્ષ ભાજપની જે સત્તા છે વડોદરા મહાનગરપાલિકામાં, ત્યારે તેને જગાડવા માટે ઢોલ નગારા સાથે પહોંચ્યું હતું. જો આપ બે દ્રશ્યો જોઈ રહ્યા છો, બે દ્રશ્યોમાં એક તરફ મેયર છે અને બીજી તરફ કોંગ્રેસના નેતાઓ વિરોધ કરવા પહોંચ્યા. કોંગ્રેસનો જે હોબાળો છે એ આપણે બતાવી રહ્યા છે, માટલા ફોડીને વિરોધ કર્યો. આ સાથે જે સભાગૃહની બહાર પણ દેખાવો કર્યા, સભાગૃહની બહાર કોંગ્રેસના નેતા, વિપક્ષના નેતા, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંત પટેલ સહિત તમામ નીચે સૂઈ ગયા હતા અને વિરોધ કર્યો હતો. તો બીજી તરફ મેયરને ઘેરી લીધા હતા તમામ કોંગ્રેસના કોર્પોરેટર અને કોંગ્રેસના નેતાઓએ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને આ બધાની વચ્ચે મેયર પર હુમલો થયા હોવાના આક્ષેપ પણ થયા છે. તમે બધાએ મીડિયામાં એના ફોટા ઉતાર્યા છે, તમે અમને બતાવી દો એટલે અમને ખબર પડે કે આમાં કોણ કોણ હતા. અમે તો એવી ફિલ્મ પણ થયું શું થયું છે. હું અંદરથી બહાર નીકળી અને એટલા બધા આરએસપી ના કેસ મને દેખાયા, કોંગ્રેસ ના માણસો મને દેખાયા. આરએસપી ના તો કેસ હતા, કોંગ્રેસ ના માણસ હતા. તમારા વિડીયોમાં જેના ફોટા આવ્યા બધા અમને આપવા, બધાની ધરપકડ થવી જોઈએ, બધાને સજા થવી જોઈએ. ફરિયાદ અમે કમિશનર શ્રી ને આપીશું ને, કેમ નહીં આપીએ. પોલીસ ફરિયાદ કોણ, એવું નથી લાગતું. તમે જોતા હતા તો કે આવી રીતનું વર્તન, સાચી વાત છે. તમારી વર્તન ના કરાય પણ પોલીસ ફરિયાદ ના કરાય. પ્રથમ નાગરિક છું, કોઈ સ્ત્રી સાથે આવું વર્તન ના કરાય. કેટલી યોગ્ય રીત છે. હંમેશા સાથી પક્ષોને સાથી પક્ષો કરીને લઈએ છીએ અમારી સાથે, એમની રજૂઆતો સાંભળીએ છીએ, પણ એનો અર્થ એવો નથી થતો ને. આ વર્તન કરવાથી શું એમના પ્રશ્નો હલ થઈ જવાના છે? કેટલી યોગ્ય છે આ રીત? તમે જ મને કોને વખોડી નાખવા લાયક નહીં. આ તો શરમજનક બાબત છે. અને આવી રીતનું વર્તન જે કરતા હોય તો શહેરમાં કોઈ જ રીતે સાંખી ના શકાય. પોલીસ બંદોબસ્ત હતો જ નહીં, પોલીસે પણ સાથ આપ્યો હોય એવું મને તો દેખાય છે. કેવું જીવરાજ, સાચી વાત છે કે તમારી સાથે અપમાન ભર્યું વર્તન થયું છે? અપમાન ભરી થયું ને. અમે બધા આવતા હતા તો રીતસર નીચે જે બેઠેલા પડેલા સુતેલા એના પર અમને ફેંકવામાં આવે આવું કોઈ દિવસ કરે? ધક્કા મારવામાં આવ્યા, ધક્કા મારવામાં આવ્યા પાછળથી, ધક્કા મારીને સાડીઓ પણ મહિલાઓને ખેંચવામાં આવી. એના એવું નથી, સાડી નથી ખેંચાઈ, પણ જે બધા પડ્યા હોય ના એના પર પાછળથી ધક્કો મારીને એના પર અમને ફેંકવામાં આવે, આ કઈ જાતનું વ્યાજ? વાયદા ઉપર વાયદા, શહેરને પાણી મળતું નથી, લોકોને પીવાનું પાણી બી નથી મળતું. નાવા ધોવાની તો ભાત બાજુ પે રહી, છેલ્લા 10 મહિનાથી વાયદા પર વાયદા થાય છે પણ લોકોને પાણી નથી મળતું, એટલે અમે લોકો આંદોલનના માર્ગે નીકળ્યા છીએ. આ બહેરા બી છે, મૂંગા બી છે અને આંધળા બી છે, એમને નથી દેખાતું, નથી પ્રજાની આવાજ સાંભળતા, એટલે અમે લોકો નીકળ્યા છીએ. તો વડોદરા મહાનગરપાલિકામાં જે પ્રકારનો માહોલ સર્જાયો, વિપક્ષને જે સત્તા પક્ષ છે આમને સામે આવી ગયા. સીધા જે વડોદરાથી જોડાયા છે સંવાદદાતા રવિ અગ્રવાલ. રવિ પાસેથી વધુ જાણકારી મેળવી. રવિ, જે રીતની જે પરિસ્થિતિ સર્જાઈ હતી, સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા, મેયર પર આરોપો પણ, મેયર આરોપ પણ લગાવી રહ્યા છે કે તેમને અડફેટે લેવામાં આવ્યા હતા, તેમના પર ગેરવર્તણૂક કરવામાં આવી હતી. શું છે હાલની સ્થિતિ? મિહિર, બિલકુલ, જે જગ્યા પર અમે અત્યારે ઉભા છે
એ જ જગ્યા પર અડધો કલાક પહેલા જે પરિસ્થિતિ અત્યારે જે દર્શકોને આપણે બતાવી ટીવીમાં કે આ એ જગ્યા છે કે જ્યાં લોકોને ઉભા રહેવાની પણ જગ્યા નથી મળતી, કારણ કે કોંગ્રેસ દ્વારા અહીંયા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. સભાગૃહની બહાર અહીંયા મેયરની જે ઓફિસ છે આપ જોઈ શકો છો કે ડોક્ટર જીગીસાબેન શેઠની આ ચેમ્બર છે કે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હોદ્દેદારો દ્વારા ભારે હલ્લાબોલ કરવામાં આવ્યો. જે સભાગૃહનો આપ દરવાજા જોઈ રહ્યો છો કે દરવાજા પર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના તમામ જે તેમના કાર્યકર્તાઓ છે કે તેઓ અહીંયા બેઠા હતા અને તેઓ અત્યારે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ કહી શકાય કે જ્યારે મેયર નીકળ્યા ત્યારે તેમની સાથે ધક્કા મુક્કી કરવામાં આવી, તેમનું અપમાન કરવામાં આવ્યું, તેમને સભાગૃહમાં જવા દેવામાં ન આવ્યા અને તેના કારણે ચોક્કસથી તેઓ ગિનાયા છે અને તેમના તરફ પોલીસ અહીંયા બોલાવવામાં આવી છે. 2 ડીસીપી અહીંયા બોલાવી લેવામાં આવ્યા છે. સમગ્ર સી ડિવિઝન પોલીસનો સ્ટાફ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે. કોર્પોરેશનના તમામ જે મહિલા કર્મચારીઓ હોય અથવા તો જે કોર્પોરેશનની જે સિક્યુરિટી જવાનો છે તેમને અહીંયા બંદોબસ્તમાં ખડકી દેવામાં આવ્યો છે, કારણ કે ભાજપના જે નેતાઓ છે, ભાજપના કોર્પોરેટર છે, તેમને ધક્કા મુક્કી કરવામાં આવી હતી, તેમને અંદર જવા દેવામાં ન આવ્યા. કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું. ભાજપના જે નેતા છે કેતન બ્રહ્મટ તેમની અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ અને અત્યારે જોઈ શકો છો કે પોલીસનું કોમ્બિંગ અત્યારે અહીંયા કોર્પોરેશનની કચેરીમાં ચાલી રહ્યું છે. આ તમામ જે પોલીસનો સ્ટાફ છે તે ઘટના ઘટ્યા પછી આવ્યું છે. ચોક્કસ અહીંયા ઇન્ફોર્મ નહોતું કરવામાં આવ્યું તેમને કે અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે છે. જેવી રીતે ઇન્ફોર્મ કરવામાં આવ્યું તાત્કાલિક પોલીસ અહીંયા આવી ગઈ અને સમગ્ર જે મામલો છે તે તેમને સંભાળી લીધો છે, પરંતુ જે કોર્પોરેશનનો સિક્યુરિટી સ્ટાફ હતો તે ખૂબ જ ઓછો હોવાના કારણે, કોંગ્રેસના કાર્યકર્તાઓ વધારે હોવાના કારણે તેઓ સંભાળી ન શક્યા અને આજે જે પ્રથમ નાગરિક છે વડોદરાના તેમને ધક્કા મુક્કીનો વારો સહન કરવાનો વારો આવ્યો છે. તો સાથે સાથે તેમને કહી શકાય કે તેમને એક જ વસ્તુ કે તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં જે આપણી સાથે પર જે એમની સાથે વાત કરીશું, આપણે શું કહેશો કયા પ્રકારની ઘટના ઘટી? અમે સભામાં જ હતા પણ અહીંયા આ બાજુ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા એ બિલકુલ ન્યુસન્સ જેવો વર્તન કર્યું છે અને વડોદરા શહેરના પ્રથમ નાગરિક એમનો માન જળવાવો જોઈએ પણ સંસ્કારતાને લાજવે એવો બિલકુલ બેહુદો કાર્ય કર્યું છે એ લોકોએ અને તદ્દન નિંદનીય કાર્ય છે. બિલકુલ મેયરની ચેમ્બરમાં અમે જઈ રહ્યા છીએ અને અંદરના દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે અંદર જે રીતના આપ જોઈ શકો છો કે ભાજપના તમામ મહિલા કાઉન્સિલરો અહીંયા બેઠા છે. પોલીસના જે ડીસીપી લેવલના અધિકારી છે તે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. ડેપ્યુટી મેયર તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. જે સીધા જે દ્રશ્યો દર્શકો જોઈ રહ્યા છે આપણે ઝી 24 કલાક પર કે મેયર અને ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ જે પદાધિકારીઓ છે અધિકારીઓ છે અહીંયા એકત્રિત થયા છે. આપણે મેયર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, તેમને પૂછીશું કે તેમનું શું કહેવું છે. મેયર સાહેબ શું કહેશો, ઘટના ઘટી, પોલીસ ફરજ આપણને તજવીજ ચાલુ છે, બોલો શું પૂછવું છે? પૂછી રહ્યો છું કે જે ઘટના ઘટી અત્યારે પોલીસ ફરજ આપણને તજવીજ ચાલુ છે. ઘટના તમે પણ જોઈ, સૌએ જોઈ, એકદમ શરમજનક ઘટના છે અને એક મેયર તરીકે અને એક સ્ત્રી પર આ રીતનું જે ધક્કા મૂકી કરીને ધક્કે ચડાવવાની વાત હોય અને અંદર એક જવા ન દેવાથી કોઈ પ્રશ્ન હલ આવતો નથી. એ રીતે જો હલ આવતો હોય તો બધી જગ્યાએ ધમાલો કરી કરીને હલ લાવી દો તમે. એટલે આ એક સંસ્કારી નગરીને લાંછનરૂપ ઘટના છે અને એમણે એમની સંસ્કારીતા ક્યાં છે અને કયા સ્ટેજ પર છે એમણે બતાવી દીધું. ગાંધીનગરથી ખાસ અધિકારીઓની ટીમ રાજ્ય સરકારે મોકલી છે, 5 અધિકારીઓ આવ્યા છે, મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ લોકો પ્લાન્ટની વિઝિટ કરવા જાય છે, લોકોને ચોખ્ખું પાણી મળે માટે કોર્પોરેશન કાર્યવાહી કરે છે, તો પાણી મળતવાની કાર્યવાહી પછી કોંગ્રેસનો વિરોધ કેટલો યોગ્ય? હું તો પર્સનલી એવું માનું છું કે કદાચ એવો ડર લાગી ગયો હોય કે આ બધું થયું ને પાણી મળી જશે, માટે જાણી જોઈને આ કરવામાં આવ્યું કે જાણી જોઈને આ બધી. અને કાલે અમે મિટિંગ કરી હતી, અમારા સાંસદબેન પણ આવી ગયા, એ હતા, અમારા મિનિસ્ટર શ્રી હાજર હતા, બધા જ ધારાસભ્યો હાજર હતા, બધા જ અધિકારીઓ હાજર હતા અને 5 અધિકારી જે બહારથી આવ્યા હતા એ પણ હાજર હતા. અને જૂના જે અધિકારીઓ આપણા હતા એમણે એશ્યોરન્સ આપ્યું કે પ્રશ્ન થોડો જટિલ છે, નો ડાઉટ, પણ એનું સોલ્યુશન નથી. કોઈ બી પ્રશ્ન હોય એનું સોલ્યુશન ના, એવું તો દુનિયામાં છે જ નહીં ને, ક્યાંકથી બી આપણે શોધીએ. સાંસદ પણ છે, સાંસદ રંજનબેન ભટ્ટ છે, આપણે તમે પણ સવારમાં ગયા હતા, વિઝિટ કરી હતી પ્લાન્ટની. ત્યાર પછી કોંગ્રેસનો જે વિરોધ છે, મેયરને ધક્કે ચડાવાયા, ડેપ્યુટી મેયરને ધક્કે ચડાવાયા, કાઉન્સિલરને અંદર ન જવા દેવામાં આવ્યા, હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, કેટલું નિંદનીય? તમે પણ કોર્પોરેટર રહી ચૂક્યા છો, ડેપ્યુટી મેયર રહી ચૂક્યા. કોંગ્રેસની રાજનીતિ એ નીચલી કક્ષાની રાજનીતિ કહેવાય. મહિલા મેયર, માતૃતુલ્ય મેયર હોય, હંમેશા બધાને પ્રેમ કરવાવાળા, લોકોની સુવિધા સાચવવાવાળા બેન હોય અને જ્યારે સભા લેવાની હોય ત્યારે મેયરશ્રીને ઘેરીને મેયરશ્રીને ધક્કે ચડાવવામાં આવે, આ કૃત્ય ક્યારેય આ વડોદરાની જનતા પણ ન સાખી લે અને અમારી પાર્ટી પણ નહીં ચલાવી લે. આ જે કંઈ થયું છે એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને મેયરશ્રીનું અપમાન એટલે વડોદરાની જનતાનું અપમાન કહેવાય.
પોલીસ ફરિયાદ કરવાની વાત છે, શું પોલીસથી શું ડિમાન્ડ છે બીજેપીની? બિલકુલ, પોલીસ ફરિયાદ કરશું અને જે સુઈ ગયા છે, બેનને ધક્કે ચડાવ્યા છે, બેનના જે રીતે બેન સાથે વર્તન કર્યું છે, એ વ્યક્તિની સામે પોલીસ સખત કડકમાં કડક કાર્યવાહી કરે. આપ પણ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છો, શું એ વખતે સભા થતી ત્યારે આ પ્રકારનું કોઈ દિવસ કૃત્ય થયું છે? ના, જરાય નહીં. અને કોર્પોરેશન પોતે કમિશનરથી લઈ મેયરશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, બધા જ પદાધિકારી, અમારા કોર્પોરેટર પોતે વોર્ડમાં જાય છે, લોકો વચ્ચે જાય છે. સમસ્યા છે એની ના નથી, પણ આ રીતની મેયરશ્રી પાસે મેયરશ્રીને ધક્કે ચડાવવા, મેયરશ્રીને સભામાં ન જવા દેવું, તમારી વાત તમે મેયર સાંભળે છે દરેક સભામાં મેયરશ્રીએ ન્યાયથી, કદાચ અમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને એવું કીધું હશે કે બેસી જાઓ, કોંગ્રેસના કોર્પોરેટરને એવું કીધું હશે કે તમે બોલો, એમની વાચા સાંભળી છે મેયરશ્રીએ, ન્યાય આપ્યો છે. અને જે આજની આ કૃત્ય કોંગ્રેસે કર્યું છે ક્યારેય ચલાવી ન લેવાય. ગુંડાગીરી કહી શકો? હું એવું ચોક્કસ કહું કે આ એમની માનસિકતા છતી થાય છે. બૂમભરેડા ખાવાથી ક્યારેય પ્રજાનો પ્રશ્ન સોલ્વ નથી થતો. અમે બધા જ ટીમવર્કથી કામ કરીએ. કોંગ્રેસ પોતે વડોદરાની જનતાની એક માંગણી અને સેવા જો ઈચ્છતી હોય તો મેયરશ્રી સાથે, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી સાથે બેસીને સોલ્યુશન લાવે. કોર્પોરેશન કમિશનર સાહેબ જ્યારથી આવ્યા છે, જે કંઈ તકલીફ છે એ પોતે એમની ટીમ સાથે કામ કરી રહ્યા છે. શું ધક્કે ચડાવવાથી તમે લોકોની વાચા આપી રહ્યા છો? અને આ માનસિકતા ક્યારેય ન ચલાવાય. બિલકુલ, માનસિકતા ક્યારેય ન ચલાવાય તેવું સાંસદ રંજનબેન ભટ્ટે કીધું. અત્યારે જોઈ શકો છો કે તમામ ભાજપના જે મહિલા કાઉન્સિલર્સ છે તે અહીંયા બેઠા છે. આ તમામ લોકો પણ એવા છે કે જેમને અંદર જવા દેવામાં નહોતા આવ્યા, આ તમામ લોકોને ધક્કે ચડાવવામાં આવ્યા હતા. અને આ તમામ લોકોને કહી શકાય કે તેમની પણ કેટલાક લોકોની સાડી પણ ખેંચવામાં આવી હતી તેવો આક્ષેપ ખુદ ભાજપની મહિલા કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યો છે. જેલમબેન છે, તેમની સાથે વાત કરીશું. જેલમબેન, તમારી સાથે પણ થયું? ના, અમે લોકો સ્ટેન્ડિંગમાં હતા એટલે સ્ટેન્ડિંગમાંથી અમે લોકો તે વખતે અંદર આવ્યા. પણ અમે મેયરશ્રીની હાલત જોઈ કે આ રીતે કોંગ્રેસે આ જે કૃત્ય કર્યું છે અને એમાં આ રીતનું વર્તન મેયરશ્રી સાથે, એ આપણા એક નાગરિક છે, પહેલા નાગરિક કહેવાય વડોદરાના, એની સાથે આ રીતનું વર્તન ન થઈ શકે. અને હા, તમે હતા, તમારી સાથે થયું? હું બેન જોડે હતી. બેનની જોડે જોડે અમે નીકળ્યા ત્યારે અમુક ભાઈઓ જે કોંગ્રેસના હતા એ ભાઈઓ બેનને ધક્કા મારતા હતા, એટલે બેનને આગળ જઈને મેં બાથમાં ગળ્યા કે બેન પડી ના જાય. એટલે એક જાતનું આ સંયંત્ર જ હતું ભાઈઓનું કે બેનને ધક્કે ચડાવવાનું. અને એમાં ભત્તુભાઈ પહેલા સૂતેલા, એની પાછળ પ્રશાંતભાઈ સૂતેલા, એક લાંબા વાળવાળા ભાઈ ચાંદલાવાળા એ હતા. કારણ કે મેં લાત મારી છે ભાઈને, મારી લાત પણ એ ભાઈને વાગી છે. પન્નાબેન, શું કહેશો? કેટલું યોગ્ય મેયરશ્રીનું અપમાન, એ બધા જ કોર્પોરેટરનું અપમાન છે. અમે લોકો પોતે સ્ટેન્ડિંગમાં હતા એટલે અમે પાછળના ગેટથી અમે અંદર ઘૂસ્યા. અને આટલું બધું બહાર ઢોલ નગારા અને જે આટલું બધું આવું જે કરવામાં આવ્યું મેયરશ્રી સાથે, જો એમને પ્રજાના પ્રશ્નો હોય તો મેયરશ્રી પાસે રજૂઆત કરે ને, રજૂઆત બધાને સાંભળે છે. આવી રીતે ધક્કે ચડાવી, આવી ધમાલ કરીને પ્રશ્નો હલ થવાના છે પ્રજાના? અમે સખત શબ્દોમાં એમને વખોડીએ છીએ. બિલકુલ, સખત શબ્દોમાં વખોડી રહ્યા છે ભાજપના મહિલા કાઉન્સિલર, કારણ કે એક મહિલા મેયરનું અપમાન થયું છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યું છે. જે બીજા પણ કાઉન્સિલર્સ છે તેમની સાથે બી હું વાત કરવાનો પ્રયાસ કરીશ. બેન, તમે અંદર પહોંચી શક્યા હતા? અંદર હા, અમે અંદર પહોંચી શક્યા હતા. પણ જે રીતે અમારા મેયરશ્રીની રીતે આ લોકોએ જે રીતે હુમલો કર્યો છે, અમે બધી જ કોર્પોરેટર બહેનો અને મહિલા તરીકે અમે એનો સખત વિરોધ કરીએ છીએ. અને આ રીતનું વર્તન એ ક્યારેય પણ અમે સાખી નહીં લઈએ. અને આનામાં જે પણ કઈ જઈ પોલીસ ફરિયાદથી આ લોકોને જે પણ કંઈ એક્શન લેવાના હશે એ અમારી ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે આ કરીશું. અને અમે કાયમ પ્રજાની વચ્ચે છીએ અને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે અમે કાયમ એના પ્રયત્ન થઈએ છીએ. એટલે મેયરશ્રી પણ અમારા પ્રજાના પ્રશ્નો સાંભળે છે તો એમને એમની સાથે વાતચીત કરીને આ રીતે વર્તન કરવું જોઈએ, નહીં કે હુમલો કરીને. બિલકુલ, તો જે રીતના અત્યારે ભાજપની મહિલા કાઉન્સિલર સાથે વાતચીત કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે આ સમગ્ર જે કૃત્ય થયું છે તે ખૂબ જ નિંદનીય કૃત્ય છે અને તેને સાખી ન લેવાય. નીતિનભાઈ પણ મેયરની પાછળ પાછળ તેમની સાથે વાત કરીશું. નીતિનભાઈ, શું થયું હતું તમે ત્યારે મેયરની પાછળ પાછળ હતા, કેવો આખો એ વખતનો નજારો હતો? ખૂબ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે કોંગ્રેસના મિત્રો દ્વારા. હું બેનની સાથે સાથે જ હતો. જે રીતે બેનને ધક્કા મારવામાં આવ્યા છે, જે રીતે ડેપ્યુટી મેયરને ખૂબ ખરાબ શબ્દોમાં, જે બોલી ન શકાય મીડિયા સામે એ શબ્દોમાં
કહેવામાં આવ્યું છે, આ ખૂબ નિંદનીય છે. અને જી બિલકુલ રવિ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે વડોદરામાં આ પ્રકારના મહાનગરપાલિકામાં દ્રશ્યો સર્જાયા, મેયરને ધક્કે ચડાવાયા અને વિપક્ષ કોંગ્રેસ પહોંચ્યું હતું હોબાળો કરવા માટે. વડોદરામાં ચોખ્ખું પાણી નથી મળતું તેને લઈને આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો. આ સાથે જ રોકાય નાનકડા વિરામ માટે આપ જોતા રહો સી 24 કલાક.